નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 200. આપની સાથે હું છું ઝરણા. રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, 9 થી 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો. સીએમ કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. રેસ્ટોરન્ટમાં રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી થશે. વાણિજ્ય સંસ્થા અને માર્કેટયાર્ડ ખુલ્લા રહેશે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થતાં કેટલાક વિદ્યાર્થીઓના રાજકોલેજમાં પ્રવેશને લઈને ઔઢવમાં. વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝાયા. કેટલાકે માસ પ્રમોશનને કાળી ટીલી સમાન ગણાવ્યું. ખેડૂતો બાદ સાગર ખેડૂતો માટે પણ રાહત પેકેજ જાહેર. તાઉતે વાવાઝોડાએ કરેલી નુકસાનીના વળતર માટે સરકારે 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જેમાં જાળ સામગ્રીમાં થયેલી નુકસાનીના 50% અથવા 35,000 સુધીની સહાય અપાશે. નાની બોટ સંપૂર્ણ તૂટી ગઈ હોય તો નુકસાનીના 50% અથવા 75,000 સુધીની સહાય. તો નાની બોટમાં આંશિક નુકસાનીના 50% અથવા 35,000 સુધીની સહાય અપાશે. બંદરોના સમારકામ માટે 80 કરોડનો ખર્ચનો અંદાજ. ગઢડા ગોપીનાથજી મંદિરના કેસમાં નિર્ણય. પૂર્વ ચેરમેન પૂર્વ કોઠારીને તડીપાર કરાયા. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો આદેશ. બંને 6 જિલ્લાની હદમાં પ્રવેશી નહીં શકે. આદેશ સામે બંને 30 દિવસમાં અપીલ કરી શકશે. એસપી સ્વામીએ આપી પ્રતિક્રિયા. તડીપારના આદેશને હાઈકોર્ટમાં પડકારીશું. નાયબ કલેક્ટર પર સ્વામીના આક્ષેપ. સંસ્થાના કહેવાથી મારી સામે કાર્યવાહી કરાઈ. તડીપારનો આદેશ કાયદાથી વિરુદ્ધ. હાઈકોર્ટ અંગે મહત્વના સમાચાર. કાર્યવાહી ઓનલાઈન રાબેતા મુજબ શરૂ થશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવા હાલ નિર્ણય નહીં. કોરોનાને કારણે અગાઉ પીઆઈએલ પર થઈ હતી સુનાવણી. 7 જૂનથી ઓનલાઈન કોર્ટ રાબેતા મુજબ. કોરોનાની બીજી લહેરમાં દેશમાં 594 તબીબોના મૃત્યુ. દિલ્હીમાં સૌથી વધુ 107 તબીબોએ જીવ ગુમાવ્યા. ગુજરાતમાં 31 તબીબોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યા. બિહારમાં 96, ઉત્તરપ્રદેશમાં 67 તબીબોના મૃત્યુ. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો. પોઝિટિવિટી રેટ માત્ર 1% પર પહોંચ્યો. રાજકોટ સિવિલમાં 102 દર્દીઓ સારવાર હેઠળ. કોવિડની ઓપીડી કેસમાં 90% ઘટાડો. કોરોનાથી પ્રભાવિત સુરતના બારડોલીમાં મૃત્યુના આંકડાઓમાં ઘટાડો નોંધાયો. એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં 20% જેટલો મૃત્યુઆંક ઘટ્યો. એપ્રિલમાં 275 દર્દીઓ કોરોના સામેની લડતમાં હારી ગયા. સુરતમાં મે મહિનામાં 241 લોકોના મોત નીપજ્યા. આંકડા દર્શાવી રહ્યા છે કે સમગ્ર રાજ્યની સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ આ સ્થિતિ ફરી બગડે નહીં તે માટે તમામને નિયમોનું પાલન કરવા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકોમાં એમઆઈએસસીના 7 કેસ સામે આવ્યા. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર શીલા અય્યરે જણાવ્યું હતું કે આ એક મોટો ઇમ્યુન પ્રકારનો છે રોગ. ડોક્ટર શીલા અય્યરે જણાવ્યું કે એમઆઈએસસી રોગમાં સામાન્ય રીતે બાળકોને 3 થી 5 દિવસથી વધારે આવે છે તાવ. સાથે જ ઘણીવાર શરીર ઉપર ચાંઠા પડવા, રેસા નીકળવા, આંખો લાલ થવી, ઝાડા ઉલટી જેવા પણ હોય છે લક્ષણ. મોરબીની 2 ખાનગી હોસ્પિટલ્સને રસીકરણ અંગે મંજૂરી અપાઈ. કૃષ્ણા હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલમાં પેઇડ વેક્સિનેશન શરૂ. કોવેક્સિન માટે 1050 અને કોવિશિલ્ડ માટે 950 ચૂકવવાના રહેશે. અમદાવાદના બોપલમાંથી નકલી ડોક્ટર પકડાયો. હોમિયોપેથીની ડિગ્રી છતાં એલોપેથીની સારવાર આપતો હતો તબીબ. પોલીસે દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આણંદમાં 6 બોગસ તબીબ પકડાયા. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા નકલી તબીબો. આણંદ વિદ્યાનગર આંકલાવ પોલીસના દરોડા. કોરોનામાં લોકોના જીવ સાથે કરતા હતા રમત. ડિગ્રી વગર સારવાર કરતો તબીબ પકડાયો. પંચમહાલના ગોધરામાંથી નકલી તબીબ ઝડપાયા. એલોપેથીની સારવાર કરતા 3 નકલી તબીબ. પોલીસની મેડિકલ ઓફિસર સાથે કાર્યવાહી. જિલ્લામાં 5 દિવસમાં 6 નકલી તબીબ પકડાયા. પાટણના રાધનપુરના ગોડ ગામમાંથી નકલી તબીબ પકડાયો. મકાન ભાડે રાખી હાટડી ચલાવતો હતો. દવાખાનામાંથી દવા ઇન્જેક્શન પણ મળ્યા. 44 પ્રકારની દવાનો 42,000નો મુદ્દામાલ જપ્ત. કોરોના કાળમાં લોકોના જીવ સાથે રમત. વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો. દ્વારકાના સલાયા ગામમાંથી પકડાયો ડોક્ટર. કોરોનામાં ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર. દવાના જથ્થા સાથે 6.29 લાખનો મુદ્દામાલ જપ્ત. છોટાઉદેપુરમાંથી બોડેલીના પાટિયા ગામથી નકલી તબીબ પકડાયો. ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર. આનંદકુમાર વિશ્વાસ નામનો બોગસ તબીબ આશરે 2.5 વર્ષથી કરતો હતો પ્રેક્ટિસ. બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલી બનાસ કોવિડ કોલેજ ખાતે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના ઓપરેશન શરૂ કરાયા. ઓપરેશન માટે જરૂરી સાધનો લાખો રૂપિયાના ખર્ચે કોલેજે વસાવી જટિલ ઓપરેશન પાલનપુર ખાતે શરૂ કર્યા. મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અંતર્ગત અમદાવાદમાં મેલેરિયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસે જિલ્લાને મેલેરિયા મુક્ત કરવા કામગીરી હાથ ધરી.
અમદાવાદમાં 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 215 સબ સેન્ટર વિસ્તારમાં આરોગ્ય વિભાગે ટાયર દુકાનોની ચકાસણી કરી. ચોમાસા પૂર્વે મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લામાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગથી બચવાના ઉપાયો અંગે લોકોને સમજણ આપી. સુરતના વિવેકનગરમાં ઝાડા ઉલટીના એક દિવસમાં 50થી વધુ કેસ અને 6ના મોત થતાં તંત્ર દોડતું થયું. અનેક કેસ નોંધાતા પાલિકાએ સહાયની જાહેરાત કરી. મૃતકના પરિવારને 1 લાખની સહાયની જાહેરાત. પીવાના પાણીમાં દૂષિત પાણી ભળ્યાથી રોગચાળો વકર્યો હોવાની શંકા, જેથી દર્દીની સારવારનો ખર્ચ પાલિકા ઉઠાવશે. મનપાની ટીમે ક્લોરીન દવાનું વિતરણ કર્યું. છેલ્લા 60 દિવસમાં દેશના નાના વેપારીઓને વેપારમાં 15 લાખ કરોડનું નુકસાન. ગુજરાતના વેપારીઓને 75,000 કરોડનું નુકસાન. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે CAITએ જાહેર કર્યો રિપોર્ટ. કોરોનાને કારણે કેટલાક રાજ્યોમાં લગાવાયેલા લોકડાઉનને કારણે 8 કરોડ નાના વેપારીઓને નુકસાન. આ વ્યવસાયો પર નિર્ભર 40 કરોડ લોકોની રોજીરોટી પર પણ અસર થવાની આશંકા. દાવા પ્રમાણે વેપારીઓ 30-40% કર્મચારીઓને કામ પરથી છૂટા કરવા કરે છે વિચારણા. છૂટક વેપાર કરતા વેપારીઓને 9 લાખ કરોડનું અને જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓને 6 લાખ કરોડનું નુકસાન થયું. ગુજરાતના વેપારીઓને 75,000 કરોડ, મહારાષ્ટ્રના વેપારીઓને 1.5 લાખ કરોડ, દિલ્હીના વેપારીઓને 40,000 કરોડનું નુકસાન, તો ઉત્તર પ્રદેશના વેપારીઓને 85,000 કરોડનું નુકસાન. પાટણમાં જીમ સેન્ટર ચલાવતા સંચાલકોએ જીમ શરૂ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. પાટણમાં 7-8 જેટલા જીમ સેન્ટર છેલ્લા 2 માસથી બંધ થયા. આર્થિક સંકળામણ ઉભી થતા જીમ સંચાલકોએ આપ્યું આવેદનપત્ર. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ધંધા રોજગાર વધુ સમય ખુલ્લા રાખવા માંગ કરી. ચેમ્બર્સે કુલ 5 માંગણીઓ મૂકી મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી. ગુજરાતને વધુ 25 એમ્બ્યુલન્સ મળી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ. ફ્લેગ ઓફ કરી એમ્બ્યુલન્સ રવાના કરી. રાજ્ય સરકારે કોરોનામાં એલોપેથી અને આયુર્વેદિક બંને સારવાર કારગત નીવડી હોવાનું કહ્યું હતું જાહેર, જેમાં આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આપી પ્રતિક્રિયા. કહ્યું ત્રીજી લહેર માટે પણ આયુર્વેદમાં થઈ રહ્યા છે સંશોધન. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 23,000 લીટર ક્ષમતા ધરાવતું ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું. ઓક્સિજન પ્લાન્ટ માટે બરોડા ડેરીએ 52 લાખનું અનુદાન કર્યું. અન્ય સહાય મળી 97 લાખના ખર્ચે પ્લાન્ટ તૈયાર. વડોદરામાં વધુ એક રિસોર્ટનો વિડીયો વાયરલ. શહેરની આસપાસ બિંદાસ ચાલી રહ્યા છે રિસોર્ટ. પાદરાના માહી રિસોર્ટ બાદ વધુ એક વિડીયો વાયરલ. સ્વિમિંગ પૂલમાં લોકો હોવાના પણ દ્રશ્યો. વિડીયો અંગે News18ની પુષ્ટિ નથી. કોરોના કાળમાં પણ અમદાવાદમાં ગોડાઉન ટ્રાન્સપોર્ટરની હડતાળ. હડતાળને કારણે ટ્રકોના પૈડા થંભી ગયા. શાહીબાગ ગોડાઉનમાં ટ્રકોનો ખડકલો. ઊંચો દંડ ફટકારાતો હોવાનો આક્ષેપ. GPS લગાવવા ઊંચા દંડનો છે વિરોધ. રાજ્યમાં ગોડાઉન ટ્રાન્સપોર્ટર્સની હડતાળ અંગે ભાવનગરના ડોર સ્ટેપ ડિલિવરી ઇજારેદારોએ કર્યો દાવો. પુરવઠા નિગમના કરેલા કરારમાં GPS સિસ્ટમ ફરજિયાત, પણ વાહનોની નોંધ કરવામાં થતી ટેકનિકલ ખામીથી થાય છે ઊંચા દંડ. રસ્તા બાબતે સ્થાનિકોનો વિરોધ. રસ્તો બ્લોક કરી રામધૂન બોલાવી તંત્ર અને સરકાર સામે નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. પાટણના રાધનપુરમાં છાત્રાલયમાં બાળકો સાથે ભેદભાવનો આક્ષેપ. કેથોલિક ઝેવિયર છાત્રાલય સામે ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ. બાળકોનો આશ્રમ સંચાલક સામે ગંભીર આરોપ. આશ્રમમાંથી કેટલાક બાળકોને હાંકી કઢાયા. સંચાલકોનો ઘટનાને દબાવવાનો પણ આક્ષેપ. ઘટના અંગે હજી સુધી નથી થઈ ફરિયાદ. પંચમહાલના રાબોડ ગામમાં વાવાઝોડા બાદથી ખોરવાયેલો વીજ પુરવઠો હજી સુધી પૂર્વવત નહીં. બીજી બાજુ વીજળીના જીવંત વાયર ખેડૂતોના ખેતરમાં અસ્તવ્યસ્ત થયેલા હોવાથી કરંટ લાગવાનો પણ ભય. અલવા ફીડરની ડીપી સાથે 25થી વધુ ખેડૂતોના વીજ જોડાણ, જે અંગે વારંવાર વીજ કંપનીઓના અધિકારીઓને રજૂઆત, છતાં આંખ આડા કામ, જેથી ખેડૂતોએ ધરણા કરવાની આપી ચીમકી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વાવાઝોડાથી તબાહ થયેલા અમરેલીના લીલપાણી નેસની મુલાકાત લીધી, તેમજ માલધારી લોકો સાથે સમય વિતાવી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજ્યમાં વરસાદની આગાહીની વચ્ચે ડાંગના સાપુતારા સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો. જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો. શહેરના કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા. ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી બાદ પણ ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. મોરબીના હળવદના પંચારી વિસ્તારમાં જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે માથાકૂટ. ખેતરોમાં વિસ્ફોટ ઉભા કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી. 2 ખેડૂતોની પોલીસે કરી અટકાયત.
સરદાર સરોવરમાં ફરી 137.68 મીટર સુધી પાણી છલોછલ ભરવાની તંત્રની તૈયારીઓ. હાલ સરદાર સરોવરમાં 2037 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો, જળ સપાટી 124 મીટર. હાલ રિવરબેડ પાવર હાઉસના 2 ટર્બાઇન 24 કલાક ચાલુ. પાવર હાઉસ ચાલુ થતાં રોજના 1 કરોડ રૂપિયાની આવક. નર્મદા નદીમાં પાણી છોડાતા ચોમાસા પહેલા નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ. કેનાલની સફાઈ વગર પાણી છોડાયું. ધોરાજીની ભાદર 1 કેનાલમાં પાણી છોડાયું. કેનાલમાં કચરો ભરાયેલો છતાં પાણી છોડાયું. સફાઈ વગર પાણી છોડાતા ખેડૂતોમાં રોષ. સફાઈ ન થતાં કેનાલના પાણી બહાર આવ્યા. સિંચાઈની કેનાલના પાણીનો ભારે બગાડ. માઇનોર કેનાલ બ્લોક થતાં પાણી ન પહોંચ્યું. ધોરાજીમાંથી પસાર થતી ભાદરની મુખ્ય કેનાલમાં ઉનાળુ વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું. જોકે પાણી છોડાતા પહેલા કેનાલની કામગીરીના અભાવે ખેડૂતો સુધી દૂષિત પાણી પહોંચ્યું. વાવાઝોડાથી વલસાડ જિલ્લાના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. સરકારે બાગાયતી પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં 60,000ની કરેલી જાહેરાત નહીવત બરાબર. ખેડૂતોની વધુ વળતર ચૂકવવામાં. ટાઉતે વાવાઝોડા બાદ ગીરમાં કેસર કેરીના ભાવ તળિયે બેસી ગયા. જોકે હવે ધીમે ધીમે ફરી કેસર કેરીના ભાવ ઉંચકાતા ખેડૂતોને રાહત મળી. હાલ કેસર કેરીનો ભાવ 300-700 રૂપિયા પ્રતિ બોક્સ. વાવાઝોડાને કારણે ખરી પડેલી કેરીનો દોર પૂરો થતાં હવે સારી ગુણવત્તાની કેરી તાલાળા મેંગો માર્કેટમાં આવી. અત્યાર સુધીમાં તાલાળા મેંગો માર્કેટમાં 5 લાખ કેરીની આવક થઈ, જેમાં 2 લાખ કેરી ખરી પડી. તાલાળામાં હાલ દરરોજના 20-25 હજાર બોક્સની આવક. ખેડૂતોને પણ મળી રહ્યા છે સારા ભાવ. પરંતુ ખેડૂતોના મતે હવે આંબામાં કેરી બચી નથી. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો નિયમ ન હોવાનું ગુજરાત હાઈકોર્ટનું મહત્વનું સૂચન. રિવરફ્રન્ટ પર પોલીસ વાહન જપ્ત નહીં કરી શકે. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન બનાવ્યો જ નથી. સુરતમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગ યથાવત. 11 હોસ્પિટલ, 1 લેબોરેટરી, 1 ક્લિનિક અને 1 કમર્શિયલ કોમ્પ્લેક્સને કરાયા સીલ. ફાયર સેફટી મામલે નોટિસ આપવા છતાં એનઓસી ન મેળવતા કાર્યવાહી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર. 30 ફેકલ્ટીની પરીક્ષા 15 જૂનથી લેવાશે. સ્નાતક અનુસ્નાતક કોર્સની પરીક્ષા યોજાશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા હાલ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓનું પરીક્ષા અંગે શું વિચાર છે તે સામે આવ્યો. ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું, મૂડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતામાં ખૂબ વધારો થયો. માતા પિતા પણ પરીક્ષાથી અવઢવમાં મુકાયા. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો. હિંમતનગરની બેરણા દૂધ મંડળીમાં શંકાસ્પદ દૂધ ભરાતા 5 લાખનો દંડ ફટકારાયો. સાબર ડેરીમાં ટેસ્ટિંગ કરાવતા દૂધમાં પાણી અને ગ્લુકોઝનું પ્રમાણ વધુ જણાયું. સુરભી ડેરી દ્વારા 2 વર્ષથી ભરાતું હતું. કોડીનાર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ. પ્રમુખ તરીકે ફરી એકવાર સુભાષ ગોડિયા અને ઉપપ્રમુખ તરીકે ભીખા વાઢેરની વરણી. બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય. ભરૂચમાં ભાજપ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું. રોગ પ્રતિકારક શક્તિ વધારવા હેતુસર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ. અમદાવાદમાં એમજે લાયબ્રેરીના વાચકો હવે એપના માધ્યમથી ઓનલાઈન પણ વાંચન કરી શકશે. લાયબ્રેરીમાં મેન્યુઅલના જગ્યાએ તમામ સેવા ઓનલાઈન મળશે. સાથે જ વિશ્વના કોઈપણ ખૂણે વસતા જિજ્ઞાસાઓ તેનો લાભ લઈ શકશે. એમજે લાયબ્રેરીમાં પુસ્તક છે કે નહીં તે પણ એપથી જાણી શકાશે. 4 લાખ પુસ્તકની માહિતી ઓનલાઈન મેળવી શકાશે. હાલ 3,700 કરતાં વધુ ઈ બુક્સની વ્યવસ્થા. રાજ્યમાં બેંકો સાથે છેતરપિંડીના કેસમાં સીબીઆઈની કાર્યવાહી. 8 બેંકો સાથે 678 કરોડ રૂપિયાની છેતરપિંડી. બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદમાં સીબીઆઈની એફઆઈઆર. ગીર સોમનાથના નવા બંદરમાં પોલીસની હાજરીમાં જૂથ અથડામણ. લાકડી અને પથ્થરમારાથી હુમલાનો વીડિયો વાયરલ. 15 પોલીસકર્મી પણ હતા ઇજાગ્રસ્ત. જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા. 4 થી 5 લોકોએ હત્યા કરી હોવાની શંકા. ચૂંટણીમાં મંદુકથી હત્યા કર્યાની આશંકા. પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એસીપીના ઘરે લાખોની ચોરી. સરકારી વસાહતમાં પોલીસના ઘરે 10 લાખથી વધુની ચોરી. ફરિયાદ દેવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ આનંદ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ. કડોદરા પોલીસ મથકની હદમાં દારૂ પકડાતા કાર્યવાહી. અંત્રોલી ગામ પાસેથી રૂપિયા 24 લાખનો દારૂ પકડાયો હતો. રાજકોટના જોગવા વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળ્યા. કુવામાંથી 3 સભ્યોના મૃતદેહ મળ્યા. 2 પુરુષ અને 1 મહિલાનો મૃતદેહ મળ્યો. પોલીસે આપઘાતની આશંકા વ્યક્ત કરી.
અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ. દાણીલીમડામાં યુવકની હત્યા, અંગત બોલાચારીમાં યુવકની હત્યા કરાઈ. કૃષ્ણનગર છાપરા પાસેનો બનાવ, હત્યા કેસમાં ચાર લોકોની ધરપકડ. દ્વારકાના મીઠાપુરના ઉદ્યોગનગરમાં યુવકની હત્યા. રિસાઈને પિયરમાં ગયેલી પત્નીને મળવા જતા કરાઈ હત્યા. પત્ની, સાળા અને સાસુએ મળીને તીક્ષ્ણ હથિયારના ઘા ચીંક્યા. પોલીસે તપાસ હાથ ધરી. સુરતના કડોદરામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. લોખંડની ચોરી અને રસોઈ બનાવવાના ઝઘડામાં લાકડાનો ફટકો માથામાં મારી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો આ સાથે જ અહીં રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. બનાસકાંઠાના પાલનપુરથી એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું. આ કેસણ ગામેથી 30 ગ્રામ મેફેડ્રોન સાથે ત્રણ આરોપી ઝડપાયા. સ્વિફ્ટ ગાડી સહિત 3 લાખના મેફેડ્રોન ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરાયો. હિમાચલ પ્રદેશથી પ્રતિબંધિત ચરસ લાવી સુરત શહેરમાં ઘૂંચાડવાના રેકેટનો પર્દાફાશ. એસઓજી એક મહિલા સહિત 3 લોકોની કરી અટકાયત. પોલીસે 23 લાખની કિંમતનો 4 કિલોથી વધુ ચરસ જપ્ત કર્યો. ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે વાવાઝોડાથી નુકસાન પામેલા ઘરોના કેશ ટોસ સહાયમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગામમાં 45 લોકોને 700 રૂપિયા, અન્ય લોકોને 300 રૂપિયા અપાતા રોષ. પૂરી સહાય આપવા ગ્રામજનોની માંગ. આરબીએલ બેંક ક્રેડિટ કાર્ડ છેતરપિંડીમાં સુરત સાયબર ક્રાઇમને સફળતા મળી. વિશબિલના નામે ઓનલાઈન છેતરપિંડી કરતી ઝારખંડની ટોળકી ઝડપાઈ. પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. ગોમતીપુરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ટેમ્પાના ગુપ્તખાનામાંથી 485 લીટર દારૂ જપ્ત. જગન્નાથ મહાદેવની ચાલીમા રેડ. સુરતના ઉધના અને પાંડેસરામાં બુટલેગર ટુ વ્હીલર પર દારૂ લઈ જતો હોય તેવો વિડીયો વાયરલ. લિંબાયતમાં શાક માર્કેટમાં પણ જાહેરમાં દારૂ વેચાણની ઘટના. આ મામલે જાગૃત નાગરિકે વિડીયો સાથે લેખિતમાં પોલીસ ફરિયાદ કરી. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1333 કેસ નોંધાયા. એક દિવસમાં 18 દર્દીઓના કોરોનાથી મોત. રાજ્યમાં કુલ 26,232 એક્ટિવ કેસ, જેમાંથી 452 દર્દીઓ વેન્ટિલેટર પર. 25,780 દર્દીઓની હાલત સ્થિર. અત્યાર સુધીમાં કુલ 9,873 દર્દીના મોત. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 232 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓએ ગુમાવ્યો જીવ. સુરત જિલ્લામાં કોરોના 24 કલાકમાં નવા 177 કેસ નોંધાયા. 2 દર્દીના નિપજા મોત. સુરત શહેરમાં 102 કેસ. ગ્રામ્ય વિસ્તારમાં 75 દર્દી કોરોના પોઝિટિવ. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કેસ. છેલ્લા 24 કલાકમાં 225 કેસ નોંધાયા. એક દિવસમાં 2 દર્દીના કોરોનાથી થયા મોત. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો. જિલ્લામાં વધુ 116 દર્દી કોરોનાથી થયા સંક્રમિત. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત. તો આ સાથે ગુજરાત 200 અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.